મંદિરો પણ હવે ચોર લૂંટારોથી સુરક્ષિત નથી. છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રના મંદિરોમાં ચોરી અને હુમલા સાથે લૂંટના બનાવો વધી રહ્યા છે, જેમાં રાજકોટના જેતપુર, ધોરાજી અને ઉપલેટા તાલુકાના ગામોમાં લૂંટારુઓએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે અસંખ્ય હુમલા કરી લૂંટ અને ચોરીની ઘટનાને અંજામ આપતા 4 જેટલા શખ્સોને જેતપુર પોલીસે દબોચી લીધા છે. જેતપુર આશ્રમના પૂંજારી રેવાદન ઉપર અજાણ્યા લૂંટારુઓએ જીવલેણ હુમલો કરી મંદિરમાં લૂંટ ચલાવી હતી, જે અંગેની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેતપુર સિટી પોલીસે ફરિયાદના આધારે 4 લૂંટારુઓની ધરપકડ કરવામાં આવી છે. 4 લૂંટારુઓ હુમલો કરીને મંદિરમાં લૂંટ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવા માટે માહિર છે. દેવાનંદ સાધુ છે, એ સાધુને ઈજા પહોંચાડી અને લૂંટ કરી હતી, એમાં 4 જેટલા ઈસમો હતા એવી એમની ફરિયાદ હતી. એ ફરિયાદના આધારે અમારે અગાઉ પણ આ જ પ્રકારના મંદિર સાધુમાં ગૌશાળામાં આવા ચોરી અને લૂંટના અને ધાડના બનાવો બનેલા હતા. એ વ્યક્તિઓના જે રૂટ હતો એ રૂટ નક્કી કરતા અમે મોબાઈલના જે ડમ્પ લીધા, ટાવર ડમ્પ, અને એની અંદરથી અમને શંકાસ્પદ નંબરો મળતા, એ નંબરો આધારે અમે 4 વ્યક્તિઓને ધરપકડ કરેલ છે. આ 4 દાહોદ જિલ્લાના થાનપુર તાલુકાના રહેવાસી છે. દિનેશ નરસિંહ ડામોર, રામસિંહ મોતિયા ડામોર, જ્યોતિપ તીરસિંહ ડામોર અને સુખરામ નવલસિંહ ડામોરનો સમાવેશ થાય, જેમાં રામસિંહ મોતિયા ડામોર આ બધાનો ગુરુ અને માસ્ટર માઇન્ડ છે. જેતપુર પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા રીઢા લૂંટારુઓએ રાજકોટના જેતપુર, ધોરાજી અને ઉપલેટા તાલુકામાં 10થી વધારે ધાડના ગુનાઓની કબૂલાત કરી છે. આરોપીઓની યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા એ લોકોએ આ ગુનો કબૂલ કરેલ છે અને એનો ઓરિજિનલ મુદ્દામાલ અને એમની જે મોડસ ઓપરેટી છે કે આજુબાજુના ખેતરોમાંથી ઓરડીમાંથી જે ખેતીના સાધનો હોય એના ઉપયોગ કરી અને દરવાજા તોડી અને અંદર ઘૂસી અને અચાનક જ એની ઉપર હુમલો કરી અને એને ડરાવી અને એની પાસેથી માર મારી અને લૂંટી લેવાનો, જો કોઈ પણ જગ્યાએ મંદિરમાં ચોકીદાર હોય તો એને પણ દબાવી દેવી અને આ લૂંટ કરવાની અને ધાડ કરવાની ટેવવાળા છે. આ લોકોની પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ, અંદર ગયેલ મોબાઈલ ફોન, રોકડ વગેરે ઓરિજિનલ મુદ્દામાલ કબજે કરેલ છે અને એમણે એ જગ્યાઓ બતાવેલ છે. આરોપીઓની 4 આરોપીઓની હાલ ધરપકડ થયેલ છે, બાકીના આરોપીઓ પકડવાના બાકી છે. તમામ મુદ્દામાલ અમે કબજે કરેલો છે. આ સિવાય એ લોકોએ જેતપુર સિટીમાં જે લૂંટનો ગુનો છે, ધોરાજીની અંદર પણ પરનામી મંદિર છે, એ પરનામી મંદિરના સાધ્વી અને એમના સાથેના એક બેન હતા, એમને માર મારી અને સોનાની બંગડી અને આ બધું કબજે મતલબ લૂંટ કરીને લઈ ગયા હતા. એ મુદ્દામાલની એ લોકોએ જગ્યા બતાવી છે. પાંજરાપોળ છે, એ પાંજરાપોળમાં એ લોકોએ આ જ પ્રકારની ચોકીદારને બાંધીને લૂંટ કરેલાનો ગુનો કબૂલ કરેલ છે. મોટી માર 4 સાથીર લૂંટારુઓની મોડસ ઓપરેન્ટીની વાત કરીએ તો ખાસ મંદિરોને જ નિશાન બનાવતા અને રાત્રિ દરમિયાન જ લૂંટ કરતા. તેઓ દાહોદથી અહીં ખેત મજૂરી કરવા આવતા અને આસપાસના વિસ્તારની રેકી કરી સોફ્ટ ટાર્ગેટમાં મંદિરોમાં લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઈ જતા. હાલ તો આ 4 લૂંટારુઓ ભગવાનના મંદિર લૂંટવાવાળા પોલીસની કસ્ટડીમાં છે, પરંતુ કથળતી જતી કાયદો અને વ્યવસ્થાનું આ એક નમૂનેદાર ઉદાહરણ છે.